દોસ્તો, હાથને મજબૂત કરવા માટે આપણે ઘરે બેસીને આ કસરતો કરી શકીએ, જે તમારા બેડ ઉપર તમે કરી શકો છો. 100% ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કસરત છે. તમારા હાથની અંદર જે લોહીનું સર્ક્યુલેશન છે, એટલે કે આપણે જે હાથની અંદર લોહી હેરફેર થાય છે, તેની જે માત્રા છે વધી જશે, તે હેરફેર જે ખૂબ સારી માત્રામાં થશે. દોસ્તો, સૌથી પહેલી કસરત કોઈ પણ વ્યક્તિ કરી શકે, તમે બેડ ઉપર બેસીને પણ આ કસરત કરી શકો છો. સૌથી પહેલા તો બંને હાથને આગળ કરો, આ રીતે મુઠ્ઠી વાળી લો, આ રીતના મુઠ્ઠી વાળો, ત્યારબાદ 10 વખત ગણો ત્યાં સુધી આ રીતના હાથને ફેરવો, રાઉન્ડ રાઉન્ડ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 વખત આ રીતના ફેરવ્યા બાદ હવે તેને ઉલટા આ રીતના ફેરવો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ રીતના ફેરવ્યા બાદ થોડું એવું રિલેક્સ કરવા માટે તમે હાથને આ રીતે રાખો 1 મિનિટ માટે અથવા 30 સેકન્ડ માટે. આનાથી પણ તમારું બ્લડ સર્ક્યુલેશન છે, તમને ખબર અત્યારે જ તમને અનુભવ થઈ જશે કે તમારા હાથની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે, લોહીની માત્રા છે, વધે રાખી છે. કારણ કે હાથમાં તમારો હાથ છે એ થોડો કડક થતો દેખાશે. ત્યારબાદ હવે બીજી કસરત. દોસ્તો, હાથની જે આંગળીઓ છે તેને આગળની તરફ, અત્યારે આ નોર્મલ છે, નોર્મલ સ્થિતિમાં છે, હવે આ આંગળીઓને આગળની તરફ ખેંચો. આ રીતના આગળની તરફ આંગળીઓને ખેંચવાની છે. તમે એમાં આ રીતે પણ કરી શકો છો. આગળની તરફ તમારે આંગળીઓને આ રીતના ઓળે રાખી તમારે આગળની તરફ આ રીતે આંગળીઓને ખેંચવાની છે. જ્યાં સુધી તમને હાથ દુખવા ન લાગે ત્યાં સુધી તમે આ રીતના મુઠ્ઠી વાળી પણ શકો છો, આગળની તરફ હાથને આંગળીઓને ખેંચીને વાળી પણ શકો. ત્યારબાદ એકવાર તમને હાથમાં દુખાવો થાય એટલે નોર્મલી તમારે આ રીતના હાથને કરી લેવાના છે. અત્યારે તમને ફીલ થયું હશે કે તમારા હાથ છે એકદમ કડક થતા લાગશે, દેખાશે. જો તમે રોજ આ કસરત કરો તો તમારા હાથ એકદમ મજબૂત થઈ જાય, હાથની ચરબી પણ ઘટી જાય. ત્યારબાદની એક કસરત છે, બંને હાથને આ રીતના સીધા રાખો, એકવાર ઉપર કરો, એકવાર સામે રાખો, ફરીથી આ રીતના કરો. 10 ગણીએ ત્યાં સુધી આ કસરતને કરવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 તમે તમારી ક્ષમતા મુજબ વધારે પણ કરી શકો છો. આ રીતના કરવાથી તમારા હાથની અંદર જે દુખાવો છે એ પણ દૂર થશે, હાથની અંદર બ્લડ સર્ક્યુલેશન વધી જશે, હાથ એકદમ મજબૂત થશે, જેથી હાથથી જો તમે કંઈ કાર્ય કરતા હશો તો તમને આરામથી કાર્ય થશે. જે પુરુષો, જે વ્યક્તિઓ, યંગ લોકો છે, હાથને એકદમ મજબૂત કરવા માટે માગે છે, હાથને એકદમ કડક કરવા માગે છે, તો તે લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કસરત છે આ.